આજે ભૌતિક જ્ઞાન આપણે એક દાખલા લઈએ. દાખલા છે ઘન પદાર્થના વિશિષ્ટ ગુણધર્મ. ઘન પદાર્થના ગુણધર્મ, હવે આ દાખલામાં આપણે યંગ્સ મોડ્યુલસનો ઉપયોગ કરીને આપણે બે વાયર છે, જેને આપણે કોપર અને સ્ટીલ વાયર એકબીજાના છેડા જોડે છે અને છેલ્લે એકને દોઢ આધાર બધા નીચે વજન રખતા છે, એ વજનનું મૂલ્ય આપણે લેવાનું છે. યંગ્સ મોડ્યુલસ બંનેનું આપેલું છે, તારનું જે વ્યાસ પણ આપેલું છે અને બંનેની જે અલગ અલગ લંબાઈ છે એ પણ આપેલી છે. એના પરથી આપણે આ દાખલા બનાવવા, તમે જોઈ શકો છો આ દાખલા પ્રમાણે છે. 3 મિલીમીટર જેટલો સમાન વ્યાસ ધરાવતો છેડાથી છેડા સાથે જોડેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે 2.2 મીટર અને 1.6 મીટર છે, ત્યારે તેની લંબાઈમાં થતા ફૂલ વધારો 0.7 મિલીમીટર છે. લાગુ પડેલ વજન મેળો વાયસી બરાબર 1.1 × 10^11 ન્યૂટન પર મીટર સ્ક્વેર, વાયસ બરાબર 2 × 10^11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આપણે જાણીએ છીએ કે યંગ્સ મોડ્યુલસ વાય બરાબર અહીંયા લખી શકાય છે, યંગ્સ મોડ્યુલસ વાય બરાબર પ્રતિબળ પ્રતિબળ છેદ મલ્ટીપ્લિકેશન. એટલે અહીંયા વાય સી બરાબર આપણે જાણીએ છીએ કે અહીંયા તાંબાનો તાર છે, એટલે કોપર વાયર છે અને બીજું છે સ્ટીલ વાયર છે. તો સ્ટીલ વાયર આ બંને દોડો તાર નીચે આપણે વજન રખાયેલું છે એ આપણે જોવાનું છે. વાયસી બરાબર ડબલ્યુ ના છેદમાં એ ના છેદમાં ડેલ્ટા એલસી ના છેદમાં એલસી. એટલે આપણે અહીંયા જે સૂત્ર પર છે ડેલ્ટા એલસી નંબર ડેલ્ટા એલસી બરાબર ડબલ્યુ ના ડબલ્યુ એલસી ના છેદમાં વાય ઇન્ટુ એ નંબર એ. આ પ્રમાણે ડેલ્ટા એલ એસ બરાબર ડબલ્યુ ઇન્ટુ એલ એસ ના છેદમાં વાય સી અને વાય એસ એ. હવે અહીંયા આપેલું છે ડેલ્ટા એલસી વત્તા ડેલ્ટા એલએસ બરાબર 0.7 × 10^-3 મીટર. આ બંનેની કિંમત મૂકી દેતા એટલે ડબલ્યુ ના છેદમાં એ કોમન આવી જશે બંનેની આ એ છેદનું અને છેલ્લે અહીંયા રહેશે એલસી ના છેદમાં વાયસી વત્તા એલએસ ના છેદમાં વાયએસ બરાબર 0.7 × 10^-3. હવે આને સોલ્વ કરતા તમે જોઈ શકો છો, આ સોલ્વ કરતા આ રીતે આપણે મેળવી શકાય છે કે ડબલ્યુ બરાબર 0.7 × 10^-3 ના છેદમાં ગુણ્યા એ એટલે પાઈ આર નો વર્ગ ના છેદમાં એલ સી વત્તા વાય સી વત્તા એલ એસ વત્તા વાય એસ કિંમત મૂકી દેતા એટલે ડબલ્યુ બરાબર 0.7 × 10^-3 પાઈ એટલે 3.14 × r 1.5 × 10^-3 વર્ગ અને છેદમાં એલ સી 1.2 × 1.1 × 10^11 તથા 1.6 × 2 × 10^11. આને સોલ્વ કરતા કે 1.8 × 10^10^2 મીટર આ રીતે પ્રાપ્ત થશે. તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકાય છે. પહેલાં તો આ દાખલામાં આપણે જાણીએ છીએ કોપર અને સ્ટીલના બંનેના વાયર જેનું જે વ્યાસ છે સરખો છે, બંનેને એકસાથે છેડા જોડેલ છે અને એક છેડો દળદાર અને એક છેડે વજન લટકાયેલું છે. એના પરથી આપણે જાણીએ છીએ મોડ્યુલસ બરાબર પ્રતિબળના છેદમાં વિકૃતિ. એના પરથી આપણે ડેલ્ટા એલ સી અને જે સી એટલે કોપર અને ડેલ્ટા એલ એસ એટલે સ્ટીલ બંનેની લંબાઈમાં થતો વધારો આ વજનના લીધે એ આપણે મેળવીને પછી આપણે આપેલું છે કે ડેલ્ટા એલ એસ એલ સી વત્તા ડેલ્ટા એલ એસ બરાબર 0.7 મિલીમીટર. બંનેના કિંમત મૂકતા છે એટલે આપણે ડબલ્યુની કિંમત છે એ અમને અહીંયા જે કહી શકાય છે કે તેની જોઈ શકો તો 1.8 × 10^2 મીટર આ રીતે પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરીશું. થેન્ક યુ વેરી મચ.